નમસ્કાર મિત્રો, પીજે ગઢિયા યુટ્યુબ ચેનલમાં ફરીથી આપનું સ્વાગત છે. આપણે અભ્યાસ કરશું ચેપ્ટર નંબર 2 ની અંદર. તો સૌ પ્રથમ એની અંદર આપણે જે વાર્ષિક હિસાબોનું ચેપ્ટર જે છે, એટલે કે ભાગીદારોના વાર્ષિક હિસાબો જે ચેપ્ટર આપેલું છે, એ ચેપ્ટરની અંદર 11 માર્કનો બોર્ડની પરીક્ષામાં દાખલો પૂછાય છે, બરોબર છે. તો એ દાખલામાં કેટલાક ખાતાઓ આપેલા છે, કેટલાક પત્રકો આપેલા છે કે જેની સમજણ મેળવવી ખૂબ જરૂરી છે. મિત્રો, આપણે 11મા ધોરણમાં પણ આવી ગયેલા છે, બરોબર, છતાં પણ 12માની અંદર જે છે થોડાક હાર્ડ સ્ટેપમાં, એટલે કે 11મા ધોરણમાં આપણે વેપાર ખાતું, નફાનુકસાન ખાતું અને પાકું સર્વિયા, ત્રણ વસ્તુ બનાવવામાં વધારે પડતું ધ્યાન આપવાનું હતું અને ત્રણ જ વસ્તુ આપણે બનાવતા. 12માની અંદર બે ખાતા બીજા પણ ઉમેરાય છે, મૂડી ખાતું અને ચાલુ ખાતું, બરોબર છે, અને ફાળવણી ખાતું. તો આટલા ખાતાઓ ઉમેરાતા હોવાથી આપણે એ દરેક ખાતાઓ જે છે કે દરેક પત્રકો છે, આપણે એની પહેલાં સૌ પ્રથમ ટૂંકમાં સમજૂતી મેળવશું કે કયા ખાતામાં એકચ્યુઅલી કઈ કઈ વસ્તુઓ આવે છે, બરોબર, અને કઈ રીતે મૂકવામાં આવે છે. તેના માટે આપણે જોઈએ તો સૌ પ્રથમ આની અંદર આપેલું છે મિત્રો વેપાર ખાતું, કે જે ટેક્સ્ટબુકમાં 35 પેજ ઉપર આપણે આપેલું છે અહીં, બરોબર. તો હવે એની અંદર જોઈએ તો વેપાર ખાતા નમૂનો જે છે એ એક પ્રકારનું ખાતું છે. ખાતું છે મિત્રો, એટલા માટે આપણે ઉધારણ જમા બે બાજુ આપીએ છીએ, જે આપણે 11મા ધોરણમાં શીખી ગયા છીએ. છતાં પણ તમને દોરવણી માટે વાત કરવી પડે કે ઉધારણ જમા બે સાઈડ આપણે ખાતામાં હોય છે, પત્રકોની બે સાઈડ હોતી નથી, પત્રકોમાં ઉધાર જમા સાઈડ હોતી નથી, બરોબર છે. વેપાર ખાતા નમૂનો કઈ રીતનો હોય છે, તો કે ખાલી જગ્યાનું, એટલે કે અહીં જે પેઢીનું નામ આપેલું હોય એ પેઢીનું નામ, પછી તારીખ, તારીખની અંદર અહીંયા જે આપેલું છે એ જે તારીખ આપણે રકમની અંદર આપેલી હોય દાખલાની અંદર એ તારીખ અહીંયા મૂકવાની હોય છે. ના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું, એટલે કે વર્ષ પૂરું થાય એ સમયનું, આખા વર્ષનું વેપાર ખાતું બનાવવામાં આવે છે, માત્ર એક દિવસનું નહીં, બરોબર છે. ખાતું ગમે એટલા સમય માટે બનાવી શકાય, મતલબ કે એક મહિના માટે, બે મહિના માટે, વર્ષનું, આ રીતે આપણે બનાવી શકીએ છીએ, બરોબર. તો હવે આપણે વેપાર ખાતામાં અંદર ડિટેલમાં જઈએ તો સૌ પ્રથમ ઉધાર બાજુ અને જમા બાજુમાં, ઉધાર બાજુની વાત કરીએ તો શરૂઆતનો માલનો સ્ટોક, મિત્રો, જે શરૂઆતનો માલનો સ્ટોક રકમની અંદર આપેલો હોય તે સૌ પ્રથમ મૂકવામાં આવે છે. ત્યાર પછી આપણે ખરીદી મૂકવાની અંદરના કોલમમાં, બરોબર, આ બહારનું કોલમ ગણાય છે અને આ અંદરનું કોલમ, બરોબર. તો પેલા ખરીદી આપણે મૂકવાની, ત્યારબાદ ખરીદ પરત, જે કઈ આપણે ખરીદી કરી હોય એમાંથી પરત જાવતી પરત કરવાનું, અન્ય રીતે ગયેલ માલ, બરોબર છે, કે અન્ય રીતે કોઈ પણ માલ જતો, દાખલા તરીકે ઉપાડતી કોઈ પણ ભાગીદાર માલ લઈ ગયો હોય, અથવા તો આપણે કોઈ માલ છે એ જાહેરાતમાં આપેલો હોય, કે કોઈ પણ રીતે માલ જતો હોય તો એ આપણે અહીં દર્શાવવાનું આવે છે. તો આ બે વસ્તુ આપણે પ્લસ માઇનસ કરી, બરોબર, એટલે કે બે માઇનસ જ થાય છે, માઇનસ કરી અને જે આવે છે આપણે બહારના કોલમ મૂકવાનું છે. એટલા માટે આને કહેવાય છે ચોખ્ખી ખરીદી. કેવી કહેવાય? ચોખ્ખી ખરીદી, બરોબર, કે જે આપણે ખરીદી ખરેખર કેટલી કરેલી છે. કારણ કે આ જે માલ ગયો છે એના આપણે ઈ માલનો ઉપયોગ આપણે ધંધાની અંદર નથી કરી શકવાના. શું કામે? તો કે ઈ માલ તો ઓલરેડી આપણે આપી દીધેલો છે, બરોબર. આપણે ધંધાની અંદર જે નફોમાં જે ઉપયોગમાં લેવાતો હોય છે એની જ આપણે અહીંયા ગણતરીઓ દર્શાવવાની હોય છે, કે આ માલ આપણે અગાઉથી આપણે પરત કરી દઈએ છીએ, એટલે એ આપણે દર્શાવ થતો, એટલે આ જે આવે છે એ ચોખ્ખી ખરીદીને કહેવાય છે. ત્યાર પછી આગળ વધીએ તો ખરીદીને લગતા ખર્ચા, મિત્રો, આ બધા જે છે ખરીદીને લગતા ખર્ચની અંદર લેવામાં આવે છે, કે જે ખરીદીને લગતા ખર્ચ હોય એ આપણે વેપાર ખાતામાં ઉધાર બાજુ મૂકવામાં આવે છે. દાખલા તરીકે મજૂરી છે, આવકમાળ ગાડા પડો, આવકમાળ ગાડા પડો, એટલે આપણે જે માલ ખરીદી કરી હોય એ આપણે ધંધા કે આપણા કંપની સુધી કે પેઢી સુધી પહોંચાડવા માટે જે ખર્ચ કરવો પડે, કે જે વાહન બાંધીને આપણે જે લઈ આવીએ છીએ એ જે ભાડું ચૂકવીએ છીએ, આવકમાં ગાડા ભાડું તરીકે કહેવાય. ત્યાર પછી રેલવેમાં આવતો રેલવેનું ઓક્ટ્રોય જકાત ભરતા હોય તો એ, આયાત જકાત હોય તો એ, લારી ભાડું જે હોય તો તે, ગોદી ચાર્જ, બરોબર. ત્યાર પછી ડેમ રેજ, વ્યવહાર ફે, ઉત્પાદન લગતા ખર્ચા, એટલે કે અહીંયા સુધીના જે છે એ ખરીદીને લગતા ખર્ચા, આ પણ ખરીદીને લગતા ખર્ચા છે, પણ એ ઉત્પાદનને લગતા છે, કે આપણે ઉત્પાદન કરવા માટે જે કઈ ખર્ચ લાગુ પડે છે તે, બરોબર. દાખલા તરીકે ઉત્પાદકની મજૂરી, રોયલ્ટી હોય, બરોબર, કારખાનાના ખર્ચમાં, દાખલા તરીકે ભાડું, કરવેરા, વીજળી, બળતણ, કોલસો, ગેસ, આ બધું જે છે કારખાનાના ખર્ચમાં આવે છે. વેપાર ખાતામાં ઉધાર બાજુ મૂકવાનું. વપરાયેલ માલ સામગ્રી, દાખલા તરીકે ઓઇલ, ગ્રીસ, બરોબર છે, આવી રીતે જે કઈ વસ્તુ આપેલી હોય તે અહીં મૂકવાનું. કારખાનામાં મકાનનો ઘસારો, બરોબર, જો કારખાનાનો મકાનનો ઘસારો હોય તો અહીં મૂકવાનો. ઓફિસના મકાનનો ઘસારો છે એ ખરીદીનો ખર્ચ નથી, એટલા માટે આપણે નફાનુકસાન ખાતામાં જવા દઈએ છીએ. આ ખાસ મિત્રો મગજમાં રાખજો કે કારખાનાનો ઘસારો હોય તો એને વેપાર ખાતામાં ઉધાર બાજુ મૂકવાનું. ત્યાર પછી પ્લાન્ટ યંત્રનો ઘસારો, કે જે આપણે પ્લાન્ટ યંત્ર જે છે એ શેના માટે, ઓફિસ માટે હોય તો નફાનુકસાન ખાતા મૂકવાનું, અને ખરીદી ઉપરના ખર્ચમાં જે દાખલા તરીકે લાગુ પડતું હોય તો આપણે રકમની અંદર કીધેલું હોય તો પ્લાન્ટ યંત્રનો ઘસારો આપણે અહીં મૂકવાનો થશે, બરોબર. પછી એવી રીતે જમા બાજુ,
જોઈએ તો વેચાણ, એમાંથી બાદ વેચાણ પરત, આપણે જે પરત રિટર્ન કરી દઈએ વેપારી માલ અમુક નમૂના મુજબનો માલનો આવ્યો હોય, અથવા તો આપણે કોઈ સંજોગોમાં ઈ માલ ખોટ ખાપણવાળો હોય તો આપણે પરત કરવો પડે છે, તો એ આપણે પરત કરીએ એટલે બાદ કરીએ અને જે આવે છે આ ચોખ્ખું વેચાણ કહેવાય છે મિત્રો. અહીં જે બાયના કોલમાં મૂકીએ ચોખ્ખું વેચાણ તરીકે ઓળખીએ છીએ. પછી આખર માલનો સ્ટોક હોય તો તે પછી આટલી વસ્તુ થઈ ગયા ત્યારબાદ આપણે જે ટોટલ મારીએ, કઈ બાજુનો વધારે ટોટલ આવતો હોય, દાખલા તરીકે રકમ જોઈએ તો આપણે ખ્યાલ આવી જાય, અથવા ટોટલ મારો કે યુટરની અંદર તો ખ્યાલ આવી જાય કે જો જમા બાજુ આ બાજુનો ટોટલ વધારે હોય તો એ પહેલા ટોટલ મારી એ આ બાજુ મૂકવાનો અને ઉપની રકમ બાદ કરીને જે આવી મૂકીએ છીએ, જેને આપણે કહીએ છીએ નફા નુકસાન પત્રકનો કાચો નફો. બરોબર છે, એટલે સોરી એટલે વેપાર ખાતા મુજબનો કાચો નફો જે આવે છે એ આપણે નફા નુકસાન ખાતે લઈ જવામાં આવે છે. બરોબર છે, આ નફો. અને દાખલા તરીકે માની લો કે આ બાજુ ટોટલ વધારે આવે છે તો એ ટોટલ તમારે આ બાજુ મૂકવાનો, એમાંથી ઉપરની રકમ બધી બાદ કરીને જે આવી અહીં મૂકવાનો, જેને આપણે કાચી ખોટ તરીકે ઓળખીએ છીએ, એ આપણે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ મૂકવાનું. નફો હોય તો જમા બાજુ હોઈ જાય અને ખોટ હોય તો ઉધાર બાજુ હોઈ જાય છે. બરોબર, તો મિત્રો આ હતું આપણું વેપાર ખાતું. ત્યાર પછી બીજું ખાતું જોઈએ તો નફા નુકસાન ખાતું. તો મિત્રો નફા નુકસાન ખાતાની અંદર કઈ કઈ વસ્તુ આવે છે તો એની સમજણ મેળવીએ, તો એનો પણ પહેલા નમૂનો પહેલા જોઈ લઈએ કે ખાલી જગ્યાનું એટલે કે જે પેઢી કંપનીનું નામ હોય તે અહીં મૂકવાનું. પેઢીનું નામ જ હોય છે, કંપનીના વાર્ષિક શબ્દ પાછા અલગ પડે છે. બરોબર, એટલા માટે આપણે અહીં પેઢીનું નામ મૂકવાનું. તારીખ, અહીં જે કઈ તારીખ તમને રકમની અંદર આપેલી હોય તે ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું. બરોબર, ખાતું છે માટે ઉધારને જમા બે બાકી હોય છે જે આપણે આગળ જોયું. ત્યાર પછી બે બાજુ ઉધાર બાજુ આપણે વાત કરીએ તો આની અંદર મિત્રો ખરીદીને લગતા ખર્ચા હોય એ સિવાયના તમામ પ્રકારના ખર્ચ છે એ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ મૂકવામાં આવે છે. બરોબર છે, એકમાત્ર ધ્યાન એટલું રાખવાનું થશે કે એ સિવાયના ખર્ચમાં માની લો કે ભાગીદારને લગતો કોઈ પણ ખર્ચ હોય તો એ પાછું ફાળવણી ખાતામાં આવી જાય છે. બરોબર, એ સિવાયના ખર્ચ ભાગીદારનો લગતો ખર્ચ ન હોવો જોઈએ અને ખરીદીને લગતો ખર્ચ ન હોવો જોઈએ. બાકીના તમામ પ્રકારના ખર્ચ છે એ આપણે ઉધાર બાજુ મૂકવામાં આવે છે. તો કયા કયા ખર્ચ આપણે જોઈએ તો સૌ પ્રથમ આપણે વેપાર ખાતું બંધ કરીએ, કાચી ખોટ આવી હોય તો એ મૂકવાનું, ન આવી હોય તો નહીં મૂકવાનું. બરોબર છે, એ પહેલા મૂકી દીધું. ત્યાર પછી વહીવટી ખર્ચ, વહીવટી ખર્ચની અંદર કે આપણે કંપની ચલાવવા કે પેઢી ચલાવવા માટે જે વહીવટ કરવો પડતો હોય, ખર્ચ કરવા પડતો હોય, તો એવા ખર્ચા ક્યાં ક્યાં છે? પગાર, ભથ્થા, બોનસ છે, ભાડું, વીમા પ્રીમિયમ, કરવેરા, ટપાલ ખર્ચ, સ્ટેશનરી છપામણી ખર્ચ, કાનૂની ખર્ચ, ઓડિટ ફી, વીજળી ખર્ચ, પ્રોવિડન્ટ ફંડમાં ફાળો, આ બધા વહીવટી ખર્ચની અંદર મિત્રો આવે છે. તો આપણે ઉધાર બાજુ મૂકવાનું. ત્યાર પછી વેચાણ વિતરણ ખર્ચની વાત કરીએ તો જાહકમાં ગાડા પાડવું છે કે માની લો કે આપણે કોઈ કંપનીને અથવા તો કોઈ પણ વ્યક્તિને પેઢીને કે માલ આપણે અહીંથી ડિસ્પોઝ કરવાનો છે, એટલે કે આપણે અહીંથી રિટર્ન કરવાનો છે, માલ વેચાણ કરીએ છીએ, તો ઈ વેચાણ કરીએ છીએ તેમાં આપણે માની લો કે સામેના પક્ષે એવું કીધેલું હોય કે ભાઈ તમે અત્યારે ખર્ચ ભોગવી લો, ત્યાર પછી અમે બિલની અંદર આપી દઈશું. બરોબર, એટલે આપણે બિલની અંદર ચડાવીએ અને આપણે એ ખર્ચ છે આપણે ચડાવવો પડે છે, એટલે એને જાહકમાં ગાડા ભાડા તરીકે ઓળખાય. એ જાહકમાં ગાડા ભાડું છે આપણે ઉધાર બાજુ મૂકવાનું. ત્યાર પછી સેલ્સમેનનો પગાર, કમિશન, જાહેરાત ખર્ચ, આપેલ વટાવ, વટાવો નામ હોય તો તે, શોરૂમના ખર્ચા, વખાર ખર્ચ, પેકિંગ ખર્ચ, આ બધા જે છે વેચાણ વિતરણ લગતા ખર્ચ, એટલે કે વેચાણ કરવા માટે ક્યાં ક્યાં ખર્ચ લાગુ પડે છે એ બધા વેચાણ વિતરણ ખર્ચમાં કહેવાય. એ આપણે વેપાર ખાતામાં નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ મૂકવાના છે. ત્યાર પછી નાણાકીય ખર્ચની વાત કરીએ મિત્રો તો ભાગીદારીની લોનનું વ્યાજ, બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ, લીધેલી લોનનું વ્યાજ, બેંક ચાર્જિસ, કમિશન, મેનેજરનું કમિશન. બરોબર, આ બધા નાણાકીય ખર્ચ છે કે આપણે કંપની ચલાવવા માટે કે આપણે ક્યાંથી પૈસા ઉછીના લીધેલા છે, વ્યાજે લીધેલા છે, તો એના માટે કોઈ પણ ખર્ચ થતો હોય તો એ બધા ખર્ચની અંદર નાણાકીય ખર્ચમાં સમાવેશ થાય છે. તો એ આપણે ઉધાર બાજુ મૂકવાનું થશે નફા નુકસાન ખાતામાં. ત્યાર પછી અન્ય ખર્ચા અને નુકસાન, આ સિવાયના કોઈ પણ ખર્ચ થતા હોય તો કયા ખર્ચ, દાખલા તરીકે ધર્માદા ખર્ચ છે એ અન્ય ખર્ચમાં આવે, મિલકત પરનો ઘસારો હોય, પછી ઘાલખાત કાચા સરિયાની પ્લસ ઘાલખાત હવાલાની, ઘાલખાત અનામત હવાલાની, ટોટલ મારી બાદ ઘાલખાત અનામત કાચા સર. મિત્રો આ ફર્મો છે. બરોબર, આ ફર્મો તમારે ફરજિયાતપણે યાદ રાખવાનો રહેશે કે દરેક દાખલામાં આપણે આનો ઉપયોગ કરવાનો થશે. બરોબર, ઘાલખાત કાચા સરિયા લેવાની પ્લસ ઘાલખાત હવાલાને લેવાની પ્લસ ઘાલખાત અનામત હવાલાને લેવાની, આ ત્રણ ટોટલ મારી ઘાલખાત અનામત કાચા સરિયાની બાદ કરી દેવાની, જે આવે ટોટલ બેને કોલમ મૂકવાનું. પછી આગથી કોઈ નુકસાન થયું હોય, ચોરીથી નુકસાન થયું, મિલકત વેચાણનું નુકસાન થયું હોય, ખર્ચ નુકસાન માટેની જોગવાઈ કોઈ કરેલી હોય, બરોબર, તો આ બધી વસ્તુ જે છે એ અન્ય ખર્ચ અને નુકસાનમાં લેવાનું કે જે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ મૂકીએ છીએ આપણે. ત્યાર પછી જમા બાજુ જોઈએ તો વેચાણ સિવાયની કોઈ પણ અન્ય આવક હોય તો એ બધી આપણે નફા નુકસાન ખાતામાં જમા બાજુ મૂકવાની થાય છે. બરોબર, તો કઈ કઈ આવકો છે એ જોઈ લઈએ. તો પેલા કાચો નફો, એવો આપણે વેપાર ખાતું બંધ કરીએ. બરોબર ને, જે નફો થતો હોય પેલા આપણે મૂકી દેવાનો, જો નફો થતો તો અહીંયા ખોટ આવતી તો ઉધાર બાજુ. ત્યાર પછી આવકો એટલે કે ઉપજો, કઈ કઈ ઉપજ, તો કે મળેલ વટાવ હોય, મળેલ ભાડું હોય, મળેલ કમિશન હોય, મળેલ દલાલી હોય, મળેલ આડત હોય, રોકાણનું વ્યાજ હોય, ધીરેલી લોન પર વ્યાજ હોય,
કારખાત પરત હોય, મિલકત વેચાણ નફો છે, પ્રસ્તી વેચાણની ઉપજ છે, ભંગારની ઉપજ છે, પરચુરણ આવક છે. મિત્રો, આ બધી આવક એવી છે કે જે આપણે વેચાણ સિવાયની આવક, વેચાણ કરીને આવક થાય છે એ તો છે જ, એ આપણે વેપાર ખાતામાં ઓલરેડી મૂકી દઈએ છીએ, બરોબર. પણ એ સિવાયની પણ ઘણી બધી આવકો થતી હોય છે કે જે આપણે અહીં આવકોનું લિસ્ટ દર્શાવેલું છે, એમાં જે કોઈ પણ આવક અન્ય આવક હોય એ આપણે નફાનુકસાન ખાતામાં જમા બાજુ મૂકવાનું. પછી છેલ્લે આપણે ટોટલમાં દેવાનો, જે સાઈડ દાખલા તરીકે જમા બાજુ ટોટલ આવતો હોય પહેલા વધારે તો અહીં મૂકવાનો, એ ટોટલ ફરી પાછો અહીં મૂકી દેવાનો, ઉપરની રકમ બાદ કરી દેવાની, જે આવે છે એ આપણે ચોખ્ખો નફો કહેવાય છે, જેને આપણે નફાનુકસાન ફાળવણી ખાતે લઈ જવામાં આવે છે, બરોબર છે. નફાનુકસાન ફાળવણી ખાતે ચોખ્ખો નફો લઈ જવામાં આવે છે. માની લો કે ઉધાર બાજુ ટોટલ વધારે આવે છે તો એ ટોટલ ફરી પાછો અહીં મૂકવાનો, ઉપની રકમ બાદ કરવાની, અને જ્યાં અહીં વધે એને ચોખ્ખી ખોટ કહેવાય, જે આપણે નફાનુકસાન ફાળવણી ખાતે લઈ જવામાં આવે છે. પહેલું આપણે વેપાર ખાતું બનાવવાનું હોય છે, બીજું નફાનુકસાન ખાતું હોય છે, ત્યાર પછી ત્રીજું આવશે નફાનુકસાન ફાળવણી ખાતું હોય. એની સમજ મેળવી મિત્રો, એમાં પણ નમૂનો ઈ જ છે, પેઢીનું નામ, તારીખ, બરોબર, પૂરા થતા વર્ષનું નફાનુકસાન ફાળવણી ખાતું, એમાં બે સાઈડ ઉધારણ જમા હોય છે. હવે અંદર ડિટેલમાં જોઈએ તો સૌ પ્રથમ ઉધાર બાજુ, જો ચોખ્ખી ખોટ હોય, નફાનુકસાન ખાતું બંધ કરીને ચોખ્ખી ખોટ હોય તો આપણે ઉધાર બાજુ મૂકવાનું, ચોખ્ખો નફો હોય તો જમા બાજુ મૂકીએ, બરોબર. ત્યાર પછી હવે આ જે ખાતાની અંદર જે વસ્તુ આવે છે, ભાગીદારને લગતી કોઈ પણ પ્રકારના ખર્ચ હોય, ભાગીદારને લગતા, મિત્રો ખાસ મગજમાં રાખજો, જો ભાગીદારને લગતા ખર્ચ હોય તો નફાનુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ, અને ભાગીદાર લગતા ખર્ચ નો અન્ય કોઈ પણ ખર્ચ હોય તો આપણે નફાનુકસાન ખાતું એના માટે છે જ. આ માત્ર ભાગીદારો માટે બનાવવામાં આવે છે આ ખાતું, અને મૂડી અથવા ચાલુ ખાતું, જેની સમજણ હું તમને આગળ આપીશ, બરોબર. આ બંને ખાતા એવા છે, મૂડી ખાતું, ચાલુ ખાતું, નફાનુકસાન ફાળવણી ખાતું, જે ભાગીદારો માટેથી બનાવવામાં આવે છે, બરોબર. તો એના સમજ મેળવીએ તો ભાગીદારના મૂડી પર વ્યાજ, એ પેઢી માટે શું થાય છે, ખર્ચ, એટલે આપણે ઉધાર બાજુ મૂકવાનું છે. એ અને બી જે કઈ ટૂંકમાં ભાગીદારનું નામ આપ્યા હોય તે ટોટલ મારી બાયના કોલમમાં. ભાગીદારોનું ચાલુ ખાતા જમા બાકીનું વ્યાજ, દાખલા તરીકે ભાગીદારોનું ચાલુ ખાતા બનાવ્યા હોય અને જમા બાકી હોય એનું વ્યાજ જો ગણતરી કરવાનું કીધું હોય રકમની અંદર, તો આપણે એ મૂકવાનું થાય છે, જે પેઢી માટે ખર્ચ થાય છે એટલા માટે. ભાગીદારોનો પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું, આ બધું પેઢી માટે ખર્ચ છે. ભાગીદારોને પગાર આપવો એ પણ ખર્ચ ગણવામાં, બોનસ આપવો તો પણ ખર્ચ, કમિશન પણ ખર્ચ, અને મહેનતાણું પણ ખર્ચ, ભાગીદારને લગતું ખર્ચ છે. એટલા માટે ફાળવણી ખાતા ઉધાર બાજુ. સામાન્ય અનામત ખાતે કોઈ પણ માર્યો સામાન્ય અનામત ખાતે લઈ જવાની રકમ કીધું હોય કે ભાઈ એટલા વર્ષના અંતે આપણે લઈ જવાના છે સામાન્ય અનામત ખાતે, તો આપણે અહીંથી અલગ કાઢવાની, બરોબર છે ને, ફાળવણી ખાતામાંથી. ત્યાર પછી આ નફો આવી ગયો છે, એ ખાતું બંધ કરીએ ત્યારે, તો હવે જમા બાજુ જોઈએ તો ચોખ્ખો નફો, બરોબર. જો આપણે નફાનુકસાન ખાતું બંધ કરીએ, નફો થતો તો આપણે જમા બાજુ. પછી ઉપાડ પર વ્યાજ, કે જે પેઢી માટે આવક થાય, ભાગીદારે ઉપાડ કર્યો હોય તો વ્યાજ પેઢીને ચૂકવે, તો પેઢીને ચૂકવે છે તો પેઢી માટે શું થયું, આવક થાય, તો આવક થાય એટલા માટે આપણે જમા બાજુ મૂકવાનું, જે ભાગીદાર હોય, બરોબર છે. આ બાજુ હોય ખર્ચ, બધાય ભાગીદારને લગતા કોઈ પણ ખર્ચ કર્યા હોય પેઢીએ તો ઉધાર બાજુ મૂકવાનું. ભાગીદારમાંથી કોઈ પણ પ્રકારની આવક થતી હોય, ઉપજ થતી હોય તો એને જમા બાજુ મૂકવાનું, બરોબર. પણ ભાગીદારને લગતી હોય તો જ, એ સિવાયની હોય તો નફાનુકસાન ખાતામાં આવી જાય, બરોબર, અથવા વેપાર ખાતામાં આવી જાય છે. તો ભાગીદારનો ઉપાડ પર વ્યાજ આવક છે પેઢી માટે, ભાગીદારનો ચાલુ ખાતાનું ઉધાર બાકીનું વ્યાજ, ભાગીદારોનું ચાલુ ખાતાનું ઉધાર બાકી હોય એનું વ્યાજ જો ગણતરી કરવાનું હોય તો એ જમા બાજુ આવશે, પેઢી માટે આવક થાય છે એટલા માટે. ત્યાર પછી ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે, બરોબર, કે જે આપણે આ ખાતું બંધ કરીએ ત્યાર પછી. તો મિત્રો આ ડિટેલ ટોટલ મળી ગઈ. હવે જે બારી કે જમા બાજુ ટોટલ વધારે આવે છે એ ટોટલ પહેલા મારી આ બાજુ મૂકવાનું, ઉપની રકમ બાદ કરીને જે આવે છે ટોટલ મૂકવાનું, જેને આપણે કહેવાય છે ચોખ્ખો વેચણી પાત્ર નફો, એટલે અહીંથી આપણે ભાગીદારો વચ્ચે વેચી દેવાનો હોય, બરોબર. વેચણી પાત્ર નફો કહેવાય છે, વેચી જે પ્રમાણ આપ્યું એ પ્રમાણમાં, અને એ ડાયરેક્ટ વહી જાય છે મૂડી અથવા ચાલુ ખાતામાં, બરોબર છે. જે ખાતા બનાવી કીધા હોય એ મુજબ એ આપણે સમજણ મેળવશું. માની લો કે ઉધાર બાજુ ટોટલ વધારે છે તો એ ટોટલ આ બાજુ મૂકી, ઉપની રકમ બાદ કરી જે આવે છે ટોટલ અહીં મૂકી દેવાનું, જેને આપણે વેચણી પાત્ર ખોટ કહીએ છીએ, કે જે ખોટ છે એ ભાગીદારના મૂડી અથવા ચાલુ ખાતામાં ઉધાર બાજુ વહી જાય છે, બરોબર છે. તો હવે મિત્રો ફાળવણી ખાતું આવી ગયું, ત્યાર પછી હવે મૂડી અને ચાલુ ખાતા આપણે અભ્યાસ કરશું. તો મૂડી અને ચાલુ ખાતા બે પદ્ધતિ તૈયાર થાય છે, જે આપણે ચેપ્ટર નંબર 1 ની અંદર આવે છે, બરોબર. તો ચેપ્ટર નંબર 1 ની અંદરથી હું તમને સીધી સમજણ આપીશ કે જેનો ઉપયોગ આપણે કરવાનો થશે આની અંદર. તો આ ચેપ્ટર નંબર 1 માં પેજ નંબર 4 ઉપર ટેક્સ્ટ બુકમાં આપણે આપેલા છે, બરોબર, એની ઉપર સમજણ મેળવશું. તો આમાં ભાગીદારના મૂડી ખાતા રાખવાની બે પદ્ધતિ છે મિત્રો, ખાસ મગજમાં રાખજો, તમને એમસીક્યુ ની અંદર પણ પૂછાય છે, અથવા તો તમારે આ જાણકારી હોવી ખૂબ જરૂરી છે. બે પદ્ધતિ કઈ કઈ, તો કે અસ્થિર અથવા તો હંગામી મૂડી ખાતા પદ્ધતિ, બે નામ છે આના, અસ્થિર
કયો તો પણ ભલે અને હંગામી કયો તો પણ ભલે, બરોબર છે? આ બે એક જ નામ છે, સોરી બે અલગ અલગ નામ છે, પણ ખાતું એક જ છે. એક ખાતાના બે અલગ અલગ નામ છે, અસ્થિર અથવા હંગામી મૂડી ખાતા પદ્ધતિ અને બીજું છે સ્થિર અથવા કાયમી મૂડી ખાતા પદ્ધતિ. મિત્રો આની સમજણ ટૂંકમાં હું તમને આપી દઉં કે અસ્થિર પદ્ધતિ હોય. અસ્થિર એટલે શું? તો કે મૂડી ખાતું અસ્થિર રાખવાનું છે. અસ્થિર ક્યારે રહીએ? તો કે વારંવાર એમાંથી પૈસા લ્યો મૂકો લ્યો મૂકો, બરોબર છે? આવી રીતે તમે ઉપાડ કરો, પાછા મૂકવા જાઓ, પાછા ઉપાડ કરો, પાછા મૂકવા જાઓ, એટલે વર્ષને અંતે અસ્થિર રહે છે. તો એ ક્યારે બને અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ? કે જ્યારે એક જ ખાતું તમે બનાવો. તો જો અસ્થિર પદ્ધતિએ તમને મૂડી ખાતા પદ્ધતિ રાખવાનું કીધું હોય દાખલાની અંદર, તો આપણે એક જ ખાતું બનાવવાનું થાય છે મૂડી ખાતું, બરોબર છે? તો ચાલુ ખાતું બનાવવાનું થતું નથી. ક્યારે? અસ્થિર પદ્ધતિએ. કારણ કે આપણે મૂડી ખાતું અસ્થિર રાખવાનું છે. અસ્થિરનો મતલબ એવો થાય છે કે તમારું મૂડી ખાતું જે છે એમાં જાજા ટૂંકમાં એક કરતા વધારે, એક બે પાંચ કરતા વધારે વહીવટ તમે એની અંદર કરો છો, બરોબર? માટે અસ્થિર થાય છે, બરોબર? પૈસા ઉપાડો મૂકો એટલે શું થવાનું છે? અસ્થિર. એટલે એક જ ખાતું બનાવવાનું છે સ્થિર મૂડી ખાતા પદ્ધતિ. સ્થિર મૂડી ખાતા પદ્ધતિ એટલે કે મૂડી ખાતું તમારે સ્થિર રાખવાનું છે. તો મૂડી ખાતું ક્યારે સ્થિર થાય? તો કે એક વખત તમે પૈસામાં મૂકો, પછી એને ઉપાડો નહીં આખા વર્ષ દરમિયાન, એમનેમ રાખો, અથવા તો વધીને એકાદો વ્યવહાર કરો. કે માની લો કે વધારે મૂડીની જરૂર હોય તો તમે લઈ આવો, તો એ તમારે એમાં મૂકવાનું થાય, બરોબર છે? તો સીધી વાત છે, જો એ તમે એક જ એન્ટ્રી કરો છો મૂડી ખાતાની, ખાલી બાકી લખો છો અને બાકી કોઈ વસ્તુમાં લખતા નથી, તો એના માટે તમારે બીજું ખાતું ફરજિયાત બનાવવું પડે. કારણ કે એ જે એન્ટ્રી આવે છે ભાગીદાર લગતી, બરોબર છે? તો એના માટે બીજું ખાતું બનાવવું પડે. તો બીજું ખાતું કેવું બનાવવું પડે? તો કે ચાલુ ખાતું. તો સ્થિર પદ્ધતિએ તમે કાયમી મૂડી ખાતા પદ્ધતિ તમે રાખો છો, તો તમારે બે ખાતા બનાવવાના છે, એક તો મૂડી ખાતું અને ચાલુ ખાતું. અસ્થિર પદ્ધતિએ તમે રાખો છો તો એક જ ખાતું બનાવવાનું છે મૂડી ખાતું. ક્લિયર એટલી વસ્તુ? હવે અંદર આપણે ડિટેલમાં સમજણ મેળવશું. મિત્રો ભાગીદારના મૂડી ખાતા ખાતા છે એટલે ઉદાહરણ જમા બે બાજુ, તારીખ જે કઈ હોય તે તારીખ તમારે આપવાની રહેશે, બરોબર? પછી વિગત, જે ભાગીદાર હોય ભાગીદાર એ બી આમાં આપેલા છે, પણ આની અંદર જેટલા ટૂંકમાં તમને ભાગીદારના નામ આપ્યા હોય એટલા ભાગીદારના તમારે બે કે ત્રણ કોલમ બનાવવા પડશે, બરોબર? આ ઉધાર બાજુ, એવી રીતે જમા બાજુ. હવે આ જે પદ્ધતિ છે, તો ભાગીદારને લગતી કોઈ પણ પ્રકારના ખર્ચ કે આવક થતો હોય ભાગીદાર માટે બનાવે છે આ બે ખાતા, બરોબર? તો ભાગીદાર માટે જો આવક થતી હોય, ભાગીદાર માટે જો આવક થતી હોય તો જમા બાજુ મૂકવાનું, ભાગીદાર માટે જો ખર્ચ થતો હોય તો તમારે ઉધાર બાજુ મૂકવાનું, બરોબર? ભાગીદારનું વિચારવાનું. કે નફાણસ નફાણે ખાતું બનાવતા ત્યારે શું વિચારતા હતા? પેઢી માટે શું થાય? પેઢી માટે ખર્ચ થતો હોય તો ઉધાર બાજુ, પેઢી માટે આવક થતી હોય તો જમા બાજુ, ભાગીદારો આપતા હોય. તો આ શું થાય છે? તો કે ભાગીદારનું વિચારવાનું છે કે ભાગીદાર માટે શું થાય છે? જો આવક થતી હોય ભાગીદાર માટે તો જમા બાજુ, ખર્ચ થતો હોય તો ઉધાર બાજુ. તો જોઈએ એમાં ઉધાર બાજુ પહેલા બાકી આગળ લાવીએ. દાખલા તરીકે મૂડી ખાતાની જે બાકી હોય શરૂની બાકી, બરોબર છે? એટલે કે ઉધાર બાકી તો ક્યારે લગભગ હોતું નથી, બરોબર? પણ છતાં અહીં આપેલું છે એટલા માટે તમને સમજાવવું પડે કે મૂડી હંમેશા જમા બાકી જ હોય છે, એટલે મૂડી ખાતામાં જમા બાજુ જ હોય છે, ઉધાર બાજુ હોતી નથી. હોય તો આપણે મૂકવાનું, ઇનકેસ કદાચ એકાદ દાખલામાં આવશે, ન પણ આવે, બરોબર? ફરજિયાત નથી વસ્તુ કોઈ. પછી ઉપાડ, ભાગીદારે ઉપાડ કર્યું તો પેઢી માટે શું થાય છે? પેઢી માટે આવક થાય છે, એટલે એને જમા બાજુ મૂકશું. ભાગીદાર માટે શું થશે? આવક એટલે ઉપાડ હોય તો આપણે ઉધાર બાકી મૂકવાનું થશે. રોકડ બેંક કે અન્ય મિલકત ખાતે, કોઈ પણ રોકડ લઈ ગયા હોય, બેંકમાંથી ચેક લીધો હોય, અથવા તો મિલકત કોઈ પણ ઘરે લઈ ગયા હોય તો એ ઉધાર બાજુ મૂકવાનું થાય છે. ઉપાડ પર વ્યાજ, એની પણ ઉધાર બાકી હોય છે, બરોબર? કારણ કે ઉપાડ પર વ્યાજ છે, ભાગીદાર માટે શું થાય? ખર્ચ, ખર્ચ થાય છે માટે ઉધાર બાજુ મૂકવાનું. નફાસો ખાણી ખાતાની ખોટ હોય, બરોબર, તે આપણે તમારે અહીં મૂકવાનું થશે, બેના ખાતે જેટલી આવતી હોય એટલે, બરોબર? આ ઉધાર બાજુ, એવી રીતે જમા બાજુ, પેલા શરૂઆતની બાકી જે આવતી હોય તે મૂકવાની, બરોબર? બાકી આગળ લાવ્યા હોય. પછી રોકડ બેંક કે અન્ય મિલકત કે વધારાની મૂડી, જો ભાગીદાર વધારાની મૂડી ઘરેથી લાવ્યો હોય પેઢીમાં, તો એ આપણે અહીં મૂકવાનું થશે. મૂડી પર વ્યાજ જો ગણતરી કરવાનું થાય, કારણ કે ભાગીદાર માટે શું થાય? મૂડી પર વ્યાજ છે, એક પ્રકારની આવક છે, ભાગીદાર માટે આવક છે, માટે આમાં જમા બાજુ મૂકવાનું. પેઢી માટે ખર્ચ છે, માટે કોની અંદર ઉધાર બાજુ મૂકીએ છીએ આપણે ફાળવણી ખાતામાં, બરોબર છે? પછી પગાર આપવાનો હોય તો એ ભાગીદાર માટે આવક થાય એટલે જમા બાજુ મૂકવાનું. ભાગીદારને બોનસ આપવાનું હોય એટલે ભાગીદારને પૈસા મળે છે એટલે જમા બાજુ મૂકવાનું. કમિશન, ભાગીદારને કમિશન એટલે કે પૈસા આવે છે એટલે જમા બાજુ મૂકવાનું. મહેનતાણું હોય તો એ પણ જમા બાજુ મૂકવાનું થશે, કારણ કે એ બધી આ પ્રકારની આવક છે ભાગીદાર માટે. પછી નફાનુકસાન ફાળવણી ખાતે એટલે કે વેચણી પાત્ર નફો હોય તે પણ તમારે જમા બાજુ મૂકવાનું થશે. અને છેલ્લે તમારે ટોટલ મારવાના, બરોબર? માની લો કે જમા બાજુ ટોટલ વધારે છે, ટોટલ તમારે અહીં મૂકી ઉપરની રકમ બાદ કરીને જે આવે છે બાકી આગળ લઈ ગયા એટલે કે
મૂડી ખાતાની આખરની જમા બાકી કહેવાય, જે તમારા પાકા શરીરમાં ડાયરેક્ટલી દર્શાવવામાં આવે છે, બરોબર. અને એવી રીતે માની લો કે ઉધાર બાજુ વધારે હોય તો એ ટોટલ તમારે એ મૂકવાનું, ઉપની રકમ બાદ કરી, અને જે આવે છે એ આખરની બાકી કહેવાય, બરોબર. એ આપણે મૂડી ખા એ પણ પાકા શરીરની અંદર ડાયરેક્ટલી વહી જતું હોય છે. તો આ હતા મિત્રો આપણા ભાગીદારોના મૂડી ખાતા. કઈ પદ્ધતિ? અસ્થિર. અસ્થિર પદ્ધતિ ત્યારે એક જ ખાતું બનાવવાનું છે. અસ્થિર પદ્ધતિ આપણે મૂડી ખાતા જોઈએ, બરોબર. તો સ્થિર પદ્ધતિ મૂડી ખાતા રાખીએ તો એમાં બે ખાતા બને, ભાગીદારનું મૂડી ખાતું અને ભાગીદારનું ચાલુ ખાતું. તો સૌ પ્રથમ મૂડી ખાતું. તો મૂડી ખાતું એક જ બનાવે છે, બરોબર. તો સોરી, આમાં બે ખાતા બનાવે છે. એટલે મૂડી ખાતાની અંદર તમારે કેવી એન્ટ્રી કરવાની થાય? તો માત્ર ને માત્ર મૂડી લાવ્યા અથવા લઈ ગયા હોય તો. તો આવું ક્યારે બને મિત્રો? કે વર્ષમાં માની લો કે વધીને એકાદી વખત થતું હોય છે, વારંવાર મૂડી લાવતા કે લઈ જતા નથી, બરોબર છે. જો લઈ જતો તો આપણે એને સ્વાભાવિક રીતે ઉપાડ તરીકે કહીએ છીએ. મૂડી ઓછી કરતા હોય તોની વાત કરું છું તમને, બરોબર છે. ઉપાડ હોય તો આપણે એ તો આપણે ચાલુ ખાતામાં હોય જાય છે. આની અંદર દર્શાવવાનું થતું. આની અંદર કેવી રકમ દર્શાવવાની તમે જોઈએ તો ખાતું છે એટલે ઉધારને જમા બે બાજુ, બરોબર. નમૂનો આપણે જે મૂડી ખાતાનો હતો આગળનો એ જ, એમાં કોઈ ફેરફાર નહીં. આગળ વધીએ તો રોકડ બેંક અન્ય મિલકત ખાતે વધારાની મૂડી લઈ ગયા. વધારાની મૂડી માની લો કે ઓછી મૂડી કરવાની કીધી હોય, લઈ ગયા તો આપણે ઉધાર બાજુ મૂકવાનું થશે. પછી જે કાંઈ બાકી હોય મૂડી ખાતાની કે બાકી આગળ લાવ્યા, બરોબર, શરૂની મૂડી હોય એ આપણે અહીં મૂકવાનું થશે. ત્યાર પછી રોકડ બેંક અન્ય મિલકત વધારાની મૂડી જો લાવ્યા હોય તો આપણે અહીં મૂકવાનું, લઈ ગયા હોય તો અહીંયા, લાવ્યા હોય તો અહીંયા. આ સિવાય બીજો કોઈ આમાં એન્ટ્રી કરવાની થતી નથી. દાખલા તરીકે ઉપાડ છે, ઉપાડ પર વ્યાજ છે, મૂડી, પગાર, બોનસ, કમિશન, મહેનતાણું, એ આમાં કોઈ એન્ટ્રી આવતી નથી. એ બધી એન્ટ્રી ક્યાં આવી જાય? ચાલુ ખાતામાં, બરોબર. આમાં કોઈ એન્ટ્રી ન કરો મિત્રો. તો શરૂઆતની મૂડી જેટલી રાખી હોય એ મૂડી એમને પડી રહે છે, એ મૂડી એમને પડી રહે, બાકી પણ એ ઉડી જ આવશે. જે કાંઈ આપણે કાંઈ એન્ટ્રી ન કરી હોય એ ખાતું એમને પડ્યું રહેવાનું છે. એમાં કોઈ એન્ટ્રી ન કરી હોય તો એ જે બાકી છે એમને સ્થિર રહે છે. શરૂઆતની અંતમાં જાજો ડિફરન્ટ હોતો નથી. એટલા માટે આ પદ્ધતિના સ્થિર મૂડી ખાતા પદ્ધતિ રાખ્યું છે કે આમાં કોઈ તમે એન્ટ્રી કરતા નથી અથવા કરો છો તો વધીને એકથી બે કરો છો તો તમારી મૂડી છે સ્થિર પડી રહેશે આખા વર્ષ દરમિયાન, બરોબર. માટે આ જે છે એ તમારે સીધા ફાકા શરીરમાં હોય જાય છે. બાકી તો આ સિવાયની જે બીજા દાખલા કે પગાર, બોનસ, કમિશાનું, મહેનતાણું છે, ઉપાડ, ઉપાડ પર વ્યાજ છે, એ ક્યાં આવી જાય? તો કે એના માટે આપણે બીજું ખાતું બનાવ્યું છે ઓલરેડી, ચાલુ ખાતું, બરોબર. તો એ ચાલુ ખાતાની સમજણ મેળવીએ. તો આપણું મિત્રો ચાલુ ખાતું છે, બરોબર. તો એની અંદર બે બાકી છે, ઉધાર અને જમા બાકી, બરોબર. નમૂનો પણ એનો જ છે, એમાં કોઈ ફેરફાર નથી. તારીખ વિગત એ બી, એ જ રીતે તારીખ વિગત એ અને બી, આમાં એ અને બીની જગ્યાએ તમે કોઈ પણ ભાગીદાર આપ્યા હોય એના નામ તો મૂકી શકો છો. હવે આપણે ઉધાર બાજુ જોઈએ તો બાકી આગળ લાવીએ, એમાં શરૂઆતની ઉધારની બાકી, જે કંઈ તમે ઉધારની બાકી આપી હોય શરૂઆતમાં રકમની અંદર, એ તમારે અહીં મૂકવાનું. ઉપાડ ખાતે, રોકડ બેંક કે અન્ય રીતે કોઈ પણ રીતે ઉપાડ થતો હોય તો એ તમારે ઉધાર બાજુ મૂકવાનું. ઉપાડ પર વ્યાજ જ તમારે આવશે. ચાલુ ખાતાનું ઉધાર બાકીનું વ્યાજ હોય તો એ પણ તમારે ઉધાર બાજુ મૂકવાનું. ફાળવણી ખાતાનો વેચની પાત્ર ખોટ હોય તો એ તમારે અહીં મૂકવાનું થશે, બરોબર. એવી જ રીતે જમા બાજુની વાત કરીએ તો બાકી આગળ આવ્યા વર્ષની શરૂઆતની માની લો કે જમા બાકી આપી રકમની અંદર તો એ તમારે મૂકવાનું થશે. મૂડી પર વ્યાજ હોય તો એ જમા બાકી બોનસ ખાતે, કમિશન ખાતે, મહેનતાણું ખાતે, નફાંશ ફાળવણી ખાતે. તો આ બધી વસ્તુ ભાગીદાર માટે આવક છે, માટે આપણે આ બાજુ મૂકશું. ઓની અંદર આપણે એક જ ખાતું બનાવતા, એટલે જો આ બધી વસ્તુ છે ને આપણે એક જ ખાતામાં બધું સમાવતા. આ અંદર શું કર્યું કે આમાં બે અલગ અલગ ખાતા બનાવ્યા છે, એટલે મૂડી છે એમાં આવી જાય, બાકીની બધી બેઠે બેઠે એન્ટ્રી આમાં આવશે, એમાં કોઈ બીજો ફેરફાર થતો નથી, બરોબર. એ જ રીતે નફાંશ ફાળવણી ખાતા, નફાંશ ફાળવણી ખાતા એટલે કે જે નફો થતો હોય તમારે એ મૂકવાનું થશે, બરોબર. કમ્પ્લીટ થઈ ગયા પછી જે બાજુ ટોટલ વધારે એ બાજુ ટોટલ પહેલા જમા બાજુનું હોય તો વધારે હોય તો જમા બાજુ મૂકવાનું, એ રકમ તમારે આ બાજુ મૂકવાનું ઉધાર બાજુ નીચે ટોટલમાં, અને ઉપરની રકમ બાદ કરીને જે આવે છે એ બાકી આગળ લઈ ગયા લખવાનું, તમારે પાકા શ્રેમ દર્શાવવાનું થશે. એવી જ રીતે જો આ બાજુ ટોટલ વધારે ઉધાર બાજુ તો એ ટોટલ મારી અને જમા બાજુ મૂકવાનું, ઉપરની રકમ બાદ કરીને જે આવે છે એ તમારે એ પણ પાકા શ્રેમમાં આવી જશે. ક્લિયર એટલી વસ્તુ મિત્રો, બરોબર. આ સ્થિર અને અસ્થિર પદ્ધતિ તમને મૂડી ખાતા મેં તમને સમજાવ્યા. ત્યાર પછી છેલ્લું ખાતે પત્રક બાકી રહે છે, એની સમજણ મેળવીએ. પાકું સરવૈયું, બરોબર, કે જે બુકની અંદર ચેપ્ટર બે માં પેજ નંબર 40 ઉપર તમને આપેલું છે, એની ઉપરથી ડાયરેક્ટલી હું તમને સમજાવું છું કે પાકું સરવૈયું છે મિત્રો એક પ્રકારનું પત્રક છે, બરોબર. અને પત્રક હંમેશા કોઈ જે તે દિવસ માટેનું બનાવવામાં આવે છે, બરોબર. એક જ દિવસનું પત્રક બને માટે એ આપણે કેવું એડિંગ બાંધીએ છીએ કે ખાલી જગ્યાનું, એટલે કે જે પેઢીનું નામ હોય પેઢીનું નામ, તારીખ જે આપી હોય, ના રોજનું, રોજનું મતલબ કે એક જ દિવસનું, બરોબર. અને પત્રક છે માટે ઉધાર કે જમા બાજુ આમાં હોતી નથી. પત્રકમાં ક્યારે ઉધાર જમા બાજુ હોતી નથી, ખાતાની અંદર ઉધાર જમા બાજુ હોય છે. હવે બે બાજુ હોય છે, મૂડી દેવા, રકમ રૂપિયા, મિલકત લેણા અને રકમ રૂપિયા. મૂડી દેવા છે મિત્રો સૌ પ્રથમ પહેલા કાયમી મૂડી,
કે જે તમને મૂડી આપી હોય તમારે મૂડી મૂકી દેવાની, ચાલુ ખાતા જમા બાકી આવ્યું હોય જેટલા ભાગીદાર હોય બધાની મૂકવાની, અનામતોમાં સામાન્ય અનામત, મૂડી અનામત ને અન્ય અનામત કોઈ પણ હોય એ અનામતમાં આવશે. પછી બિનચાલુ જવાબદારીમાં બેંક પાસેથી લોન લીધી હોય, અન્ય નાણાકીય સંસ્થાની લોન હોય, મિત્ર પાસેથી લોન હોય, ભાગીદારની લોન હોય, ટૂંકમાં આ બધું દેવું છે એક પ્રકારનું, એ પણ તમારે જમા બાજુ મૂકવું, આપણે સોરી મૂડી દેવા સાઈડ મૂકવાનું થશે. ચાલુ જવાબદારીઓની અંદર બેંક ઓર્ડરા, પરચુરણ લેણદારો, દેવી ઊંડિયો, ચૂકવવાના બાકી ખર્ચ, અગાઉથી મળેલા આવકો, કરવેરાની જોગવાઈ, પ્રોવિડન્ટ ફંડ, ભાગીદારની લોનનું વ્યાજ, એ પણ તમારે જમા બાજુ મૂકવું, આપણે મૂડી દેવા સાઈડ મૂકવાનું થશે. બરોબર. હવે મિલકત લેણા સાઈડ મિત્રો આવી રીતે માહિતી મળે. પહેલા બિનચાલુ મિલકતો, કે બિનચાલુ મિલકતની અંદર કાયમી મિલકતો, એમાં દ્રશ્ય, દ્રશ્ય મિલકત એટલે આપણે જે નળિયા કે જોઈ શકીએ, સ્પર્શી શકીએ એવી મિલકતો. એમાં કઈ મિલકતો, કે જમીન, મકાન, પટ્ટા રાખેલ મિલકત, વાહનો, યંત્રો, ફર્નિચર અને ફિટિંગ્સ, આ બધી દ્રશ્ય મિલકત કે જે આપણે જોઈ શકીએ છીએ, સ્પર્શી શકીએ છીએ. બરોબર. એ બધી. પછી અદ્રશ્ય મિલકત કે જેને આપણે જોઈ નથી શકતા, સ્પર્શી નથી શકતા, પણ આપણી મિલકત છે. દાખલા તરીકે પેટન્ટ્સ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, પાઘડી, આ બધી વસ્તુ એવી છે કે જે અદ્રશ્ય મિલકત કહેવાય. તો અદ્રશ્ય મિલકત હોય, બરોબર, એક પ્રકારની આપણી મિલકત કહેવાય, તેને જોઈ નથી શકતા પણ એ મિલકત છે, તો એ બધી તમારે અદ્રશ્ય મિલકતમાં મૂકવાનું થશે. પછી રોકાણો, રોકાણોની અંદર સરકારે જામીનગીરીમાં રોકાણ કર્યું હતું, પ્રોવિડન્ટ ફંડના રોકાણ કર્યું હતું, એ તમારે મૂકવાનું થશે. પછી અન્ય બિનચાલુ મિલકતોમાં પ્રસારિત મહેસૂલી ખર્ચા, બરોબર, એ પણ તમારે મિલકત લેણા સાઈડ મૂકવાનું થશે. પછી ચાલુ મિલકતો, ચાલુ મિલકતોની અંદર આખરનો સ્ટોક, પરચુરણ દેવાદારો, રોકડ શિલ્લક, બેંક શિલ્લક, મળવા બાકી આવકો, ધીરેલી લોન, લેણી ઊંડી, અગાઉને ચૂકવેલ ખર્ચા, આ બધી ચાલુ મિલકતોમાં આવશે મિત્રો, એટલે આપણે મિલકત લેણા સાઈડ મૂકવાનું થશે. ત્યાર પછી જો ચાલુ ખાતાની ઉધાર બાકી હોય કોઈ પણ ભાગીદારની, તો આપણે જમા બાકી હોય તો આપણે આ બાજુ મૂકવાનું, ઉધાર બાકી હોય તો આપણે મિલકત લેણા સાઈડ મૂકવાનું. બરોબર છે. પછી છેલ્લે તમારે ટોટલ મારેલા બંને ટોટલ મળી રહ્યા જોઈએ મિત્રો, ફરજિયાત છે, કારણ કે આપણે જે હિસાબ બનાવીએ છીએ દ્વિનોંધીનામ આપત્તિ મુજબ બનાવીએ છીએ, એટલે આપણે દ્વિનોંધીનામ આપત્તિનો મતલબ કે એક ઉધાર કરીએ છીએ એન્ટ્રી, તો એટલી જ રકમ સામે આપણે જમા કરીએ છીએ, માટે પાકું સર્યું છે એ બંને બાજુ એન્ટ્રી સરખી થતી હોવાથી, ઉધાર અને જમા સરખું થતું હોવાથી દ્વિનોંધીનામ આપત્તિ મુજબ આપણે બધા હિસાબો તૈયાર કરતા હોવાથી બંને ટોટલ મળી રહેવા જોઈએ, મળી રહીએ એટલે આપણો દાખલો છે કમ્પ્લીટ થઈ જશે. બરોબર છે મિત્રો. તો આ તો આપણું પાકું સર્યું. તો આપણે આશા રાખીએ છીએ કે હવે આપણે દાખલા તરફ આગળ વધશું એટલે તમને થોડીક પ્રોબ્લેમ ઓછો આવશે.